માં એક જણાએ પ્રશ્ન પૂછેલો કે ભાઈ છઠ્ઠીને દિવસે વિધાતા લેખ લખી નાખે છે, બ્રહ્માજી છઠ્ઠીને દિવસે એમ કહેવાય કે લેખ લખાઈ જાય છે, તમે શું બનશો, શું હશો? પ્રશ્ન કરનાર હતા અમરીશભાઈ ડેર. અમે માં જોડિયા જતા હતા ગીતા જયંતિને દિવસે, એમાં રસ્તે ગાડીમાં વાત થઈ કે વિધાતા છઠ્ઠીને દિવસે જ લેખ લખી નાખે ને. મેં કીધું હા, આપણું શાસ્ત્ર પુરાવો આપે છે. તો મને કે જે બનવાના છે એ તો છઠ્ઠે દિવસે જ બધું લખાઈ ગયું હોય ને. મેં કીધું હા. તો મને કે પછી આ દાન પૂન કરવા અને સદગુરુ પાસે જવું ને ભજન કરવું, નામ લેવા, દાન કરવું, આનાથી શું થાય? જે થવાના છે એ તો છઠ્ઠીને દિવસે જ લખાઈ ગયું છે, તો પછી આ બધું કરવાનું કારણ શું? અને વિધાતાના લેખ માથે કોઈ ફેરફાર કરી શકે? મેં કોઈને ફેરફાર કરી શકે, કારણ કે બ્રહ્મા ખુદ લખે છે. તો મને કે ગુરુ પાસે શું કામ જવું? ત્યારે કુદરતી માં બોલાણું થયું મારે કે ગુરુ કાંઈ કરી ન શકે એવું ન કહેતા, જે બ્રહ્માજીએ લખ્યું હોય ને એનો હેતુ ફેર કરી નાખે. સદગુરુ ઈશ એને એનો દાખલા તરીકે હવે એક એક તમારે હામો આ મુદ્દો બેઠો છે. હું તો મારા તો બ્રહ્માજી એવા જ લેખ લખ્યા છે ને કે તારે આખી રાત જાગવાનું, આમાં એવું જ લખ્યું હોય સાંભળો, તારે કોઈ ગામ બાકી નથી, ત્યાં જવાનું છે, દરેક ગામમાં આખી આખી રાત તારે જગાડવાના છે ગામના ને, અને ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા ભસડકાવી લેવાના છે. તારી આગળ પાછળ પોલીસ હશે, ગુજરાતની કોઈ જેલ બાકી નહીં હોય કે એમાં તું નહીં જા, આવું બધું લખાણું. હવે માની લ્યો કે અમારી પાસે સદગુરુની કૃપા ન હોત તો અમે ગામો ગામ ડાકા ડાલતા હોત, આગળ પાછળ પોલીસ હોત અને જેલમાં બધે ગયા હોત. આજ સદગુરુની કૃપા થઈ જેલમાં જઈ છીએ પણ ડાયરા કરવા, કોઈ જેલ બાકી નથી જ્યાં અમે ન ગયા હોય. એકવાર જેલમાં પ્રોગ્રામ ગયો ને મારે, અમે તેજે બે જાય ને પછી ભૂલાઈ જાય ક્યાં છે, તે મારે મારું કહેવાય ગયું કે મિત્રો અમે આપણે એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. અરે રોજ કહેવાય તો ન્યાય કહેવાય ગયું, તે આગળ ડોળા તેર્યા અહીંયા સાબરમતીમાં 4035 કેદી તેદી કીર્તિભાઈ ને અમે બે હતા, પ્રેમદા બાપુની કથા જેલમાં, અને મારે એવું કહેવાય ગયું પવિત્ર જગ્યાએ મળ્યા છે, કારણ કે ઓલો કથા મંડપ ને બધું ભૂલાઈ ગયું ક્યાં છે. તે આગળ બેઠેલા ડોળા તીરે હું કોણ લાવ્યું આને, પણ સદગુરુની કૃપા હોય ને એટલે તરત યાદ આવી જાય. એટલે મેં કહ્યું ખારું ગાડી ફગી આપણી, બોલવા ભૂલ પડી, પણ મેં તરત કીધું નહીં મિત્રો તમને જે લાગતું હોય તે, તમે કેદીઓ છો એ તમારો વહેમ છે. જો તો ખરા ગંજાની માણા કેવું બોલ્યા. મેં કીધું આ પોલીસ એ જેલમાં જ રહે છે, તમને તો કાલે જામીન મળશે, આને તો નોકરી જ આમાં પૂરી કરવાની છે. પણ એને વહેમ છે કે હું અહીંયા નોકરી કરું છું, તમને વહેમ છે કદી દે હું તો હલવાનો છું. વહેમ કાઢી નાખો. આ દુનિયામાં જો આવા મહાપુરુષોની આમ મંડપમાં આવી જાવ ને તોય તમારા ગુના માફ કરી નાખે. ન્યાય જો એક પણ ગુનો જતો ન કરે ને એને ન્યાયાધીશ કહેવાય, પણ એક વાર એને ચરણે વ્યા જાવ ને હજારો ગુના માફ કરી દે ને એને દ્વારકાધીશ કહેવાય ભલામાં. એટલે મેં જેલમાં મેં કીધું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળે ડોળા તેરે, એટલે મેં કીધું કે નહીં મિત્રો આ જેલ જેલ નથી, ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. આપણો કાળિયો ઠાકર જેલમાં જન્મેલો, તા તો તાલે લઈ કે આ તો આપણે ખબર જ હોય કે બધા રાજીના રેડ થઈ ગયા, પણ એકથી ન રહેવાનું એ ઊભો થઈને આવ્યો. મને કે માયા ભાઈ હવે હજ થાય હો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વેત વેતા પીડ્યા થાય ને અહીંયા 15-15 વર્ષથી જામીન ગોચકી થઈ. વાત એ છે કે એ તમે શું કરવા માગો છો એની કરતા તમારે શું કરવું છે એ મહત્વનો મુદ્દો છે. બાકી દુનિયા બહુ મોટી છે ભાઈ, અને એમાં હા અત્યારે મેં કીધું ને 21મી સદી તમે શું ના કરી શકો. મેં કીધું ને ભાઈ જો હમણાંથી તો માં અમારે એવી પરિસ્થિતિ થાય, 1 કલાકનું બોલીએ ને તો 10 મિનિટ તો એવી નીકળે તે માફી માગવી પડે. તો હું તો પાણીપુરી નહીં બોલ્યો તો એકવાર પાણીપુરી વાળાનો ફોન આવ્યો, મને કે અમારો તો ધંધો હાલવાઈ ગયો,
મેં પછી તું પ્રોગ્રામમાં કીધું તો ખાજો પણ ઘીરે બનાવીને. હા, જાણતા ખાવું ને એ પણ શરીર ભ્રષ્ટ બને જ. શું ખાવું એ એવા સદગુરુને પૂછજો. છોકરાઓના નામ હું પાડવાના એ સદગુરુને પૂછજો. સારા નામ ઘરમાં હશે ને સાહેબ તોય તમે તરી દો. એનો એક નાનો દાખલો દેવો છે. નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ અને નામે પાચક છૂટ્યા અને નામે. બેસી જાઓ ભાઈ, બધા બેસી જાઓ. ઘણી વિધાતાની વાત આલે છે, આપણે બધાને એને લેખ લખ્યા છે. બાપા બેસી જાઓ, બધા બધા બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. મારા વાલા નહીં માને એમણે ઘડીક શાંતિ, ઘડીક ઘડીક તમે રૂપિયાને ભેગા કરવાનું બંધ કરો બાપા. અને આયલી પડ્યા એ ભેગા કરતા વાર લાગે તમે રડશો કે દી. હા તો ભેગા કરવામાં વાર લગાડે ખબ દે. એક બહુ સરસ એક વાત કહી અને પછી મારે, કારણ કે હજી દરેક કલાકારોને બોલવાનું છે. બ્રિજદાનભાઈ જે ઈશ્વરદાનભાઈના દીકરા અહીંયા મંચ ઉપર ઉપસ્થિત હોય સાહેબ, આ બધાને આપણે સાંભળવાના છે. પણ બે જ મિનિટનો એક નાની વાત કરી અને હું મારી વાણીને વિરામ આપી, પછી પાછું જેમ રાઉન્ડ આવતો હશે. અને હજી કીર્તિભાઈએ તો ખાલી ટેલર જ દેખાડ્યો છે, આખી ફિલ્મ તો બાકી છે. હા, અને માં આ માણસે ખરેખર આ લોક ડાયરાના સ્ટેજને એક લેવલ આપ્યું છે આ માણસ. અને જ્યારે જ્યારે કાંઈ ઘટતું હોય ને ત્યારે ભગવાન મોકલતા જ હોય છે. એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં કીધું, મેં કીધું ભાઈ પાછળ વાતું ન કરતા મહેરબાની કરીને. હા પ્લીઝ, આમ તો બધા બેસી જાઓ તો વધારે સારું. બેસી જાઓ ને તો તમારા મુખ કમળ મને દેખાય. બધા બેસી જાઓ. આ સ્ટેરિયાની પાછળ કોણ છે એને કે બેસી જાઓ. કાંઈ કોકને કયો એને મિસ કોલ કરે ભાઈ. બસ હો, ઓકે. હા, કારણ કે પબ્લિકને માણસ બે થઈ જાય ને પછી વાંધો પડે. બસ એ ભાઈને પાણી ગયો. ભાઈ તમે પાણી પીઓ, પ્રોગ્રામ તો કાલે થાય. આપો, બધાને આપી દો, પાણી આપી દો. હું બોલ લઉં ને પછી તરત પાણી ફેરવી નાખજો ભાઈ. મૂળ વાત ઓલી જ વાત કરી લઉં, એક મૂકી દઉં, વિધાતા વાળી જ કરી નાખું વાત. એક વચ્ચે હું લઈ લઉં બધું બધું. તમે જુઓ આમાં શું થાય ભાઈ, આમ જેટલી અંદરથી આમ 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 આવતું હોય ને એને આવવા દેવાય ને. એમાં કોઈ વચ્ચે પાછોલું કરે તો તમે એકો ને 20ની સ્પીડમાં જતા હોય ને કોઈક ઠામકું ફાટક પાડે અને કેવી પરિસ્થિતિ થાય, એવી અમારી પરિસ્થિતિ થતી હોય. અને દાનનો પર્વ અવિરતપણે ચાલુ છે. જેને દાન દેવું હોય એ અહીંયા ચિઠ્ઠી આપજો, તમારા નામ અહીંથી બોલાહે. અને ગાયું માટેનો આ કાર્યક્રમ, કારણ કે વર્ષો પહેલાં 2010માં કે 5માં એમ આપણે અમે કીર્તિભાઈ વારાહી પણ આ ગૌશાળાનો એક કાર્યક્રમ કરેલો, ત્યારે આપણા પ્રફુલ્લભાઈ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એ પણ ત્યારે એ કાર્યક્રમમાં હાજર હતા, મને ખાસ યાદ છે. અને ત્યારે અમીએ પણ મેન કીર્તિભાઈએ પણ ખૂબ આનંદ કરાવેલો અને એવો જ આનંદને અહીંયા ફરીવાર યાદી થઈ છે. વાત એટલી, સદગુરુની વાત કરી અને મારા શબ્દને વિરામ આપીશ. પ્રશ્ન કર્યો